નમસ્કાર મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એકવાર મને તમે કોમેન્ટ કરી અને ગુડ ટુ ગો હોય તો જીટીજીની કોમેન્ટ કરી દો મારો ઓડિયો અને વિડીયો બરાબર આવે છે એવું હું માની લઈશ ઘણા દિવસોથી આપણે વાતો થતી હતી કે યુટ્યુબ ઉપર આપણે સિલોક્સનો એક વિડીયો લઈને આવશું હમણાં હમણાં જે સીસી ઇની પરીક્ષા લેવાયેલી લગભગ બારેક જેટલી શિફ્ટ તમારી પૂરી થઈ ગઈ છે બધી શિફ્ટમાં ત્રણ ત્રણ ક્વેશ્ચન સિલોક્સના પૂછાય છે ગામ આખાને ધંધે લગાડતા આ પ્રશ્નો છે સિલોક્સ ઘણી બધી જગ્યાએ તમે યુટ્યુબમાં અલગ અલગ ફેકલ્ટી પાસે ઘણી બધી જગ્યાએ તમે ભણ્યા હશો પણ તમે સંતુષ્ટ નથી થયા એવું ક્યાંક ને ક્યાંક લાગે છે બધાની જે રીતની ડિમાન્ડ હતી એ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને આજે આપણે સિલોક્સનો ખાત્મો કરવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો ધ્યાનથી જોશો અત્યારે તમારે કોઈ પણ જાતના નિયમો કે કશું લખવાનું થતું નથી કેમ કે બધી વસ્તુઓ હું વ્યવસ્થિત લખીને આવ્યો છું અને આખે આખું મારું જે કાંઈ આ પીડીએફ છે એ હું ટેલિગ્રામ ઉપર મૂકી દઈશ એટલે અત્યારે તમારે શાંતિથી ભણવામાં ધ્યાન દેવાનું છે સમજવામાં ધ્યાન દેવાનું છે હું અપેક્ષા રાખું કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને એટલું સેટિસ્ફેક્શન હોય કે હવે સિલોક્સનો કોઈ પણ ક્વેશ્ચન મને પૂછવામાં આવશે તો હું એનો વિધિને મોમેન્ટ સાચો આન્સર આપી દઈશ મારા મગજમાં કોઈ પણ ડાઉટ નહીં હોય એટલો કોન્ફિડન્સ તમારો અગર ક્રિએટ થઈ જાય છે તો હું એમ માનીશ કે મારો આ વિડીયો મારી આ મહેનત લેખે લાગી છે તો કરી દઈએ છીએ ચાલુ બધાની કોમેન્ટ આવી ગઈ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જે કંઈ કરવાનું હોય એ મન ભરી ધરાઈને કરજો અત્યારે તમે અઢી હજાર ઉપર લાઈવ છો વિડીયોની શરૂઆતમાં જ અને લાઇક પ્રમાણમાં બહુ ઓછી છે તો એકવાર લાઇક કરી દો પછી પૂરેપૂરું ભણવામાં ધ્યાન આપજો તો કરીએ છીએ આપણે ચાલુ સિલોલિઝમ હવે એક બીજી પણ વાત કરી દઉં કે ખાલી આ સીસી માટે કામનું નથી સીસીઈ છે પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે જીપીએસસી વન ટુ છે સુપર ક્લાસ થ્રી છે ઇવન યુપીએસસી સી સેટમાં પણ આ વસ્તુ આવે છે ટૂંકમાં સી સેટ બધે આવે છે તમે બેંકની તૈયારી કરતા હોય તમે સ્ટાફ સિલેક્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય ગુજરાત સરકાર હોય ભારત સરકાર હોય પાકિસ્તાન સરકાર હોય બાંગ્લાદેશ સરકાર હોય કોઈ પણ સરકાર હોય સિલોક્સના વિડીયો આવે છે સિલોક્સના ક્વેશ્ચન આવે છે તો આજે એ ઝંઝટમાંથી આપણને મુક્તિ મળી જશે એ વસ્તુ પાકી છે તો કરીએ છીએ વધારે સમય ગુમાવ્યા વિના ચાલુ ચલો સૌથી પહેલાં તો કેટલા માર્ક્સનું જે ત્રણેક માર્ક્સનું આપણી સીસીની એક્ઝામમાં પૂછાય છે નોર્મલી બધે બેથી લઈને પાંચ ક્વેશ્ચન આના પૂછાતા હોય છે તો કેટલા પ્રકારે પૂછાય છે આપણે આખે આખો આઈડિયા લેવાનો થાય છે તો કે હકારાત્મક વિધાન અને તારણ જેમાં છે વાળા ક્વેશ્ચન હોય ઓલ એ આરબી સમ એ આર બી આ પ્રકારના ક્વેશ્ચન હોય એને કહેવાય હકારાત્મક વિધાન અને એને આધારિત તારણો પછી તો કે નકારાત્મક વિધાન અને એને આધારિત તારણો પછી તો કે આઈધર ઓર જવાબ આવે તેવા પ્રશ્નો પછી તો કે સંભાવના દર્શાવતા તારણ અને પછી અતિ વિશિષ્ટ પ્રકારના વિધાનો જે આજકાલ બેન્કિંગની અને યુપીએસસીની એક્ઝામમાં ઇંગ્લિશમાં કહું તો ઓનલી એ ફ્યુ અને ઓનલી ટાઈપના ક્વેશ્ચન્સ હવે આપણે અહીંયા સીસી ને અનુલક્ષીને કરીએ છીએ એટલે આપણે આ બે વસ્તુ શીખશું બાકીની ત્રણ વસ્તુ બાકી રાખશું અત્યારે તમારે આની જરૂર નથી જરૂર પડશે તો ભવિષ્યમાં આપણે આગળ વધશું અને હું પણ એવું માનું છું કે ક્વેશ્ચન જે પેપર સેટર છે એ આ પ્રકારના પ્રશ્નો નહીં પૂછે જો આ પ્રકારના પ્રશ્નો તમારે સીસીની એક્ઝામમાં પૂછે ને તો તમે અને હું બધા ભેગા થઈને પેપર સેટરને આપણે મારવા દોડશું બરાબર ને કેમ કે પેપર સેટર હાલી નીકળો કહેવાય જો આ પ્રકારના પ્રશ્નો એ ચાલુ કરી દઈએ તમારી ક્લાસ થ્રીની એક્ઝામમાં તો અઘરું છે ગામને અઘરું લાગે છે આપણે અઘરું નહીં લાગે પણ અત્યારે જરૂર નથી એટલે આપણે આ વસ્તુઓ નથી કરતા આપણે આ બે વસ્તુ લઈશું તમારી એક્ઝામમાં મોસ્ટલી અનુભવ એવો છે કે ત્રણ ક્વેશ્ચન હોય તો બે ક્વેશ્ચન હકારાત્મક હોય છે અને એક નકારાત્મક હોય છે જેમ જેમ પેપર સેટર એનું લેવલ વધારતો જશે એમ આપણે પણ આપણું લેવલ વધારતા જઈશું પણ એક યાદ રાખજો કે મેથડ નંબર ચાર અને પાંચના પ્રશ્નો પૂછે તો તમારે મારા ભેગું આવવાનું છે ક્યાં પેપર સેટરને મારવા બરાબર ને ચલો ચાલુ કરશું આગળ જઈએ હકારાત્મક વિધાન અને તારણો પૂરેપૂરો પરિચય લેવાનો છે હું એમ માનીને તમને ભણાવું છું કે તમને કાંઈ નથી આવડતું અને વિડીયો કલાક દોઢ કલાક બે કલાક કેટલો હાલ એ ખબર નથી પતે ત્યાં તમને આવડી જાય એવું આપણે કામ કરવાનું થાય છે ફાલતુ કોમેન્ટ કર્યા વિના ભણવામાં સરખું ધ્યાન આપજો પહેલું વિધાન છે બધા અ બ છે ઓલ એ આર બી બધા અ બ છે અને બીજું વિધાન છે કેટલાક અ બે અ બ છે ટૂંકમાં હકારાત્મક વિધાન પોઝિટિવ સ્ટેટમેન્ટમાં આ બે જ સ્ટેટમેન્ટ હોય એવી રીતે નકારાત્મક વિધાન અને તારણ લઈએ સ્ટેટમેન્ટ આ બે હોય કન્કલુઝન પણ આ બે જ આવે તારણ પણ આ બે જ આવે એવી રીતે નકારાત્મકમાં જઈએ તો કોઈ અબ નથી અથવા તો કોઈ અ કેટલાક અબ નથી આ બે માંથી એક આવે હવે અહીંયા અમે એવું પણ જોયું છે કે પેપર સેટર છે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે છે ઇંગ્લિશમાંથી એટલે ઘણી વખત ટ્રાન્સલેશનમાં છે ને એ આવું આપે ખરેખર આ વિધાન છે ને એ થોડુંક વિવાદાસ્પદ છે બધા અબ નથી પણ આપણે બધા અબ નથીનો મતલબ કોઈ અબ નથી એવો માનીને આગળ વધવાનું છે ખરેખર આ થોડુંક વિવાદાસ્પદ આમાં માથાકૂટો કરવી હોય આર્ગ્યુમેન્ટો કરવી હોય તો તમે મારી જોડે આર્ગ્યુમેન્ટ કરી શકો છો પણ અત્યારે કાંઈ કરવાનું નથી થતું આપણે પેપર સેટરની માનસિકતાને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું થાય છે ટૂંકમાં આ ચાર વાક્યો અને આ ચાર તારણો ઉપર આજે આપણે ભણવાનું થાય છે તો વારાફરતી કરશું ચાલુ ચલો આ ચાર વસ્તુનો પરિચય છે જેને જેને પરીક્ષા આપી જેને ખબર હશે કે આટલું જ હોય છે અહીંયા અ અને બી જગ્યાએ કોઈ પણ વસ્તુઓના નામ લખેલા આવશે ભાગ એક હકારાત્મક વિધાન અને તારણ એકદમ બેઝિક છે આપણે નેટ પ્રેક્ટિસ કરવાની થાય છે તો સૌથી પહેલા આપણે કરશું નેટ પ્રેક્ટિસ ચલો આકૃતિ કેમ દોરવી સિલોક્સના ક્વેશ્ચન મોટાભાગે દુનિયા આખીમાં બધા વેન ડાયાગ્રામની રીતે સોલ્વ કરતા હોઈએ છીએ છે મેથડ વિધાઉટ વેન ડાયાગ્રામ પણ સિલોક્સના ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ છે પણ એ મેથડ પ્રમાણમાં સમજાવવી અઘરી પડે છે સમજવી અઘરી પડે છે જેનું લેવલ સારું હોય એ લોકો વિધાઉટ ડ્રોઈંગ ડાયાગ્રામ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે છે પણ આપણા કેસમાં આપણે અહીંયા એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરી છે એટલે આપણે આકૃતિ દોરીને આ પ્રશ્નો સોલ્વ કરશું તો કે વેન ડાયગ્રામ કેવી રીતે કરવી સૌથી પહેલી વસ્તુ છે બધા અ બ છે એટલે આ આકૃતિ દોરવાની થાય ને એટલે આખું ગામ શું કરે બધા હવે એક વસ્તુ બીજી કહું કે પેપર સેટર આ રીતે આપશે બધા અ બ છે તમારે આ વાક્યને આ છે ને અહીંયા અહીંયા લખવાનું બની અંદર છે આમ સમજવાનું ગમે ત્યાં છે આવે ને બધા અ બ ની અંદર છે આમ માનીન કરવાનું એટલે ફીલ તમને હરખી આવશે બધા અ બ છે તો બધા અ બ ની અંદર છે આમ માનીન તમારે આગળ વધવાનું એટલે આકૃતિ દોરતા હરખું ફાવશે હવે સમજાઈ ગયું ને બધા અ શેની ની અંદર છે આ બધા અ છે સમજી લો આ બધા અ છે શેની ની અંદર છે બ ની અંદર આ આકૃતિ તમારા ધ્યાનમાં આવે પાકું હવે ખાલી આમ જ આકૃતિ ના થાય મારે હજી બીજી રીતે આકૃતિ દોરવી હોય તોય થાય કેવી રીતે થાય તો કે આ માની લો કે અ છે છે એની બ છે થાય ને આમે થાય ખાલી આમ જ થાય જરૂરી નથી આમય થાય ટૂંકમાં બધા અ બ ની અંદર છે એની આકૃતિ આ બે રીતે થાય થાય હવે લઈશું બીજું વાક્ય કેટલાક અ બ છે તો કેટલાક અ બ છે એટલે તમારા મગજમાં સીધે સીધું આ આવે છે કેટલાક અ બ ની અંદર છે આ થઈ ગયું સીધે સીધું આ આવે આના સિવાય હજી કરવી તો બીજી ત્રણ રીતે તો ઓછામાં ઓછી હું કરી જોજો કેટલાક અ બ છે તો આ અ થાય અને એની અંદર બ આવે થયું ને બધાય અ બ નથી કેટલાક અ બ છે આ વાક્યની ડાયાગ્રામ આ પણ થાય થાય હજી બીજી ડાયાગ્રામ કરું આને કરું અને આને અ કરું આમી થાય તમે એમ કહેશો સાહેબ આ તો બધા અબ થઈ ગયા હા તો બધા અબ થઈ ગયા તો કેટલાક તો અબ થાય જ ને હા ને એટલે ડાયાગ્રામ આમી થાય હજી ચોથી રીતે કરવી હોય તો અ બરાબર બ કરો લો થઈ ગયો આ કેટલાક તો બ થયા જ કે નહીં તો આ ડાયાગ્રામ કરવી હોય તો બે રીતે થાય આ વાક્યની ડાયાગ્રામ ચાર રીતે થાય હું તમને અહીંયા ગૂંચવવા માટે નથી આવ્યો આ મેં કહ્યું તમારા ધ્યાનમાં આટલું જ હતું તમારા ધ્યાનમાં આટલું જ હતું આ તો હું દોઢ ડાયો થયો અને મેં આ કર્યું હવે તમને મારી સલાહ છે કે આ કરવું નહીં થાય ખાલી ખબર પડે આ ક્યાં કામ આવે તો કે આ મેં જે કીધું ને કે પેપર સેટરને આપણે મારવા ધોડશું એમાં આ કામ આવે અત્યારે તમારા કામનું નથી એટલે અત્યારે તમારે આ કરવાનું થતું નથી તમારે માત્ર આ બે જ ડાયાગ્રામ કરવાની થાય છે બરાબર છે તો તમે જ્યારે પણ એમ કહેવામાં આવે કે બધા અ બ ની અંદર છે એટલે આ ડાયાગ્રામ કરશો કેટલાક અ બ છે એટલે આ ડાયાગ્રામ કરશો ડન છે ચલો આપણે જઈશું આગળ હવે નિયમો છે પ્રશ્નો ગણવા હોય તો એના નિયમો છે પછી હું તમને સરખી રીતે સમજાવું છું એકવાર નિયમો વાંચી દો એટલે થોડાક તમારા મગજમાં પાકા થઈ જાય તો કે હકારાત્મક પ્રકારના તારણ માટેના નિયમો આપણે અત્યારે બધું પોઝિટિવ કન્ક્લુઝન અને પોઝિટિવ સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને જ આગળ વધીએ છીએ તો કે નિયમ નંબર એક આ બધું તમારે કંઈ લખવાની જરૂર નથી આ પીડીએફ હું મૂકી દઈશ ચિંતા ના કરશો આપણી ટેલિગ્રામ ચેનલ છે ભેંસકી પાઠશાળા એના ઉપર પીડીએફ મળી જશે એટલે અત્યારે તમે લખાપટીમાં ના પડશો બરાબર છે સમજવામાં ધ્યાન આપો સમજવાની એક પણ વસ્તુ રહી ના જવી જોઈએ વિધાન મુજબ જ આકૃતિ દોરવી કીધું છે એટલું જ કરવું અહીંયા જુઓ મેં લાલ લખ્યું છે દોઢ ડાયા ના થવું આનો મતલબ શું થયો આકૃતિ સાહેબ હું આમ જ કરીશ આકૃતિ હું આમ જ કરીશ પાકાભાઈએ ચલો તો દોઢ ડાયા તમે નહીં થાવ તમે મને વચન આપો છો હવે તો કે આકૃતિ મુજબ સીધે સીધું સાચું દેખાય તો જ સાચું કરવું ટૂંકમાં જોઈન જવાબ આપવો દેશી ભાષામાં કહું તો દોડ ડાયા ના થવું જોઈન જવાબ આપવો બાકી ખોટું કરવું સાચું દેખાય તો સાચું કરવું ખોટું દેખાય તો ખોટું કરવું હવે જોજો પાછું લાલ પેનથી લખ્યું છે આમ કરીએ તેમ કરીએ અને સાચું પડે એવું નહીં વિચારવાનું કાંઈ પણ જાતનો એક્સ્ટ્રા એફર્ટ લગાડવાનો નથી થતો તમે ઘણી બધી જગ્યાએ વિડીયો જોયા હશે જે તમને સમજાવનાર ફેકલ્ટી હશે એ ઘણું બધું કલ્પનાઓ કરી કરીને તમને શીખવાડતા હશે અને એમાં એ પોતાની પોતાની માયાજાળમાં એ ફસાઈ જતા હશે હું અહીંયા ક્લિયર ઇન્સ્ટ્રક્શન કહું છું કે તમારે કશું જ એક્સ્ટ્રા વિચારવાનું નથી સીધો એકદમ ઓલા ઘોડાને બે બાજુ બાંધેલું હોય કેમ આમ સીધું જ જોતો હોય એમ સીધે સીધું જ વિચારવાનું છે હું અહીંયા જે લાઇન દોરી દોરું છું એ રીતે જ અમારે કરવાનું છે ક્યાંક તમને મારી વાત ન સમજાય તો થયું પણ કરવાનું એમ જ છે ભરોસો રાખજો તમારું કોઈ દી ખોટું નહીં પડે ડાઉટ કોઈએ કરવાનો આ બાબતમાં થતો નથી કેમ કે આ વસ્તુ કંઈ હું પહેલી વાર નથી કરાવતો છેલ્લા પંદર વર્ષથી આ વસ્તુ કરાવું છું એટલે એનો કોઈએ ડાઉટ રાખવો નહીં ન સમજાય અહીંયા મેં કીધું છે એમ કરવું બરાબર છે ચલો વિધાન તારણ હોય તો તે ખોટું કરવું આની ચર્ચાઓ આપણે આગળ કરીએ છીએ ત્યારે હું કહીશ કે જો મેં આવું કીધું જો મેં આવું કીધું ચલો આગળ જઈશું સૌથી પહેલું વિધાન છે બધા અ બ છે આકૃતિ દોરશું તો આકૃતિ તમને દોરતા આવડે છે બધા અ શેની અંદર છે બ ની અંદર છે આકૃતિ થઈ ગઈ હવે નીચે મેં ચાર તારણ આપ્યા છે આપણે નક્કી કરશું કયું તારણ સાચું છે કયું તારણ ખોટું છે દંડ છે પેલું તારણ બધા બ અ છે હવે જોઈન જવાબ આપો મને કોઈ કોઈએ વિચારવાનું નથી જે આડાહોડું વિચારે એને હમ છે હા જે આડાહવડું વિચારે એને કાળકા માના હમ છે બધા બ અ છે બધા બ અ છે ગોવિંદ બધા બ અ છે નથી સાહેબ અહીંયા જે બ છે અ નથી એટલે જોઈન સીધો જવાબ આપશો તમે કહેશો ખોટું કોઈ પણ જાતની શંકા રાખવી નહીં બીજું કેટલાક અ બ છે આખો બ છે એમાંથી થોડોક ભાગ અમાં આવી ગયો આખે આખો જો અમે આ કહ્યું ને આ આખે આખો ભાગ બ છે તો અમુક ભાગ બે એમાં કોમન છે એટલે કેટલોક ભાગ છે બરાબર ને તો આ શું થશે સાચું થશે અને છેલ્લું વાક્ય બધા અબ છે તમે કહેશો સાહેબ આ તો સીધું જ દેખાય છે છે આ છે એ બરાબર છે પણ આ થશે ખોટું શું કામ ખોટું થશે મેં તમને અહીંયા જો ચોખ્ખું કીધું હતું વિધાન જ તારણ હોય તો તે ખોટું કરવું હવે અહીંયા શું છે બધા અબ છે આના વસ્તુની અહીંયા સીધે સીધી કોપી થઈ છે ગમે ત્યારે વિધાન સીધે સીધું તારણમાં કોપી થતું હોય તો એને ખોટું કરવું તમે કોઈ એમના કહેશો સાહેબ આ દેખાય છે હું થોડુંક તમને સમજાવવાની ટ્રાય કરીશ તારણ કેને કહેવાય તો કે તારણ એને કહેવાય કે જે ઉપર માહિતી આપેલી છે એના આધારે કંઈક નિષ્કર્ષ નીકળતો હોય બેઠે બેઠું ન હોય તમે ગુજરાતીને ઇંગ્લિશમાં સિનોપ્સિસ કરો છો કરો છો ને એક પેરેગ્રાફ આપેલો હોય ને એમ કીધું કે આનો વન થર્ડ પેરેગ્રાફ કરો તો તમે શું પહેલી લીટી લખો ચોથી લીટી લખો હાથમી લીટી લખો એવું કરો છો પેપર સેટર છે ને તમને આવડી આવડી દઈએ હું હાલી નીકળો છું એમ કહેશે કા તો કે એવું નથી કરવાનું તમે જે ત્રીસ લીટીનો જે પેરેગ્રાફ છે એને તમારે દસ મિનિટમાં લખવાનો છે પણ એના વાક્યોની કે એના શબ્દોની તમારે કોપી નથી કરવાની એનો ભાવાર્થ બદલાઈને એ રીતે તમારે એને દસ વા લીટીમાં લખવાનો હોય એને કહેવાય તમે એનું સિનોપ્સ કર્યું કહેવાય સેમ વસ્તુ તારણ એને કહેવાય કે એમાં કોપી ના ચાલે બરાબર છે આ એની પાછળનું લોજિક છે શું કામ ખોટું કરવું એની પાછળનું લોજિક છે તો જે આ ખાસ યાદ રાખજો હકારાત્મક હોય નકારાત્મક હોય કોઈ પણ હોય વિધાન સીધે સીધું કોપી થતું હોય તો એ ખોટું કરવું મને યુટ્યુબમાં કોમેન્ટમાં ઘણા બધા બાળકોએ આ ક્વેશ્ચન પૂછેલો છે તો ત્યાં અહીંયા એને એનો જવાબ મળી ગયો છે કે વિધાન સીધે સીધું કોપી થતું હોય તો એને શું કરવાનું ખોટું એટલે આ થશે ખોટું ભાઈ આટલું સમજાઈ ગયું ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ હવે આગળ જઈશું બીજું વિધાન છે કેટલાક અ બ ની અંદર છે આ કેટલાક અ છે શેની અંદર છે બ ની અંદર એટલે આટલો ભાગ કોમન છે ડન છે ચલો પેલું વાક્ય બધા બ અ છે શું બધા બ અ છે સાહેબ નથી સીધું જોઈને જવાબ આપવાનો કોઈ આમ કરું તેમ કરું કોઈ ડોટ ડાયા ના થાય કેટલાક ક બ છે આની સીધે સીધી કોપી છે હું કંઈક ભૂલી જાઉં તો મને યાદ કરાવજો ભાઈ તું ભૂલશે એમ હો આ શું આવશે ખોટું ગોવિંદ યાદ કરાવજો ચલો કેટલાક મારે આજ છે ને ગોવિંદ બધાની ડિમાન્ડ હતી કે સાહેબ ગોવિંદ ગડારાને સ્ક્રીન ઉપર લાવો મારા લાવવા હતા પણ ગડારો આજ છે નહીં અને ગોવિંદ થોડોક શરમાઈ ગયો કે ના સાહેબ માર નથી છે ચલો કેટલાક બ અ છે કેટલાક બ અ છે ને બ નો કેટલોક ભાગ અની અંદર છે એટલે સાચું અને બધા અ બ ની અંદર છે છે નથી તો ખોટું ટૂંકમાં જોઈને જવાબ આપવો મેં અહીંયા તમને જે નિયમ કીધો ને શું નિયમ કીધો તો વિધાન મુજબ આકૃતિ દોરવી એ તો તમે કરો છો આકૃતિ મુજબ સીધે સીધું સાચું દેખાય તો સાચું કરવું ખોટું દેખાય તો ખોટું કરવું વિધાન તારણ હોય તો તે ખોટું કરું બસ પતી ગયું હવે તમને હું નથી માનતો કે હકારાત્મક સ્ટેટમેન્ટમાં ક્યાંય પણ તકલીફ પડે તો આપણે થોડીક આની પ્રેક્ટિસ કરશું કરશું આની પ્રેક્ટિસ કરીને પછી આ તો છે ને તમને બધાને આવડતા જ હશે હું એમ નથી કહેતો કે આમાં હું કાંઈ તમને વધારે એક્સ્ટ્રા કાંઈ આપીશ જે એક્સ્ટ્રા છે ને એ પાછળ છે કે જે તમને નથી આવડતું અત્યાર સુધી હેરાન થયો છો આમ કહેવાય ને જાદુ જેવું તમને લાગશે જેવો જાદુ તમને ઇન ઇક્વાલિટીમાં લાગ્યો એવો ને એવો જાદુ તમને આમાં લાગશે ઇન તો તોય પ્રમાણમાં સહેલું કહેવાય આમાં તો ફાંફા મારો મેં તો જોયું છે યુપીએસસી સીસેટમાં જે છોકરાઓ તૈયારી કરતા હોય ને એ ગાંડા થતા હોય છે અને સીધું જોલું કહેવાય ને દેખાતું ન હોય ને આંખે ચશ્મા પહેરોને સીધું દેખાવા માંડે એમ સીધું થવા માંડશે તમને કાંઈ આવડતું હોય કે ન આવડતું હોય બરાબર છે પણ લાઈક ઘણી ઓછી છે તેતાલીસો જણા લાઈવ છો અને પાંત્રીસો લાઇક છે તો લાઈક વધારો એટલે વધારો બરાબર છે અને આપણે પહોંચવાનું છે આજે પાંચ હજારે એટલે તમારે પાંચ હજાર જણા લાઈવ હોય ને એવું કરવાનું છે ચલો લઈશું બધી ઈમારત રસ્તાઓ છે આકૃતિ દોરું છું શાંતિથી એક બે ક્વેશ્ચન શાંતિથી કરીશ પછી ધીરે ધીરે સ્પીડ વધારીશ બરાબર છે બધી ઇમારત રસ્તાઓ છે એટલે આ બધી ઇમારત છે એ શેની અંદર છે રસ્તાઓની અંદર છે બરાબર છે પછી શું છે બધા રસ્તાઓ ટ્રક છે ખટારા છે આ બધા રસ્તા શેની અંદર છે ટ્રકની અંદર હવે આકૃતિ છે ને થોડીક માપમાં રાખવાની ઘણા શું કરે ઇમારત જ આવડી મોટી ચણી નાખે પછી એની ઉપર રસ્તો કરે ને એની ઉપર ટ્રક કરે પછી ટ્રકની ઉપર પર્વત તો છે ને બહાર નીકળી જાય એટલે માપમાં રહેવું અને ઘણા કંજૂસ હોય હાવ નનકડી ઇમારત કરે આવડી કમથી ઇમારત હવે ઇમારતની અંદર કાંઈક નાખવાનું છે ને તો પછી આમ એરો મારીને લખે કે આની અંદર ખટારો છે એટલે માપમાં રહેવું આ પણ શીખવાનું છે સમજી લેજો પછી ઘણાઈને કેવી ટેવું હોય ખબર છે કે આમ આમ ચકેડવું કરે ને તો આવી રીતે કરે આમ 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 હેલાડા માર તો માર તો ચાર થોક્યો તો ચકેડું થાય આ નાની નાની વસ્તુઓ છે આ એટલા માટે શીખવાડ આ બધું બેન્કિંગમાં હું કરાવું છું એટલા માટે કરાવું છું કે એક કલાકમાં એને હો પ્રશ્નો કરવાના છે પહેલાં હું ગુજરાત સરકારવાળાને જીપીએસસીવાળાના કરાવતો તો ત્યારે આવું ન કહેતો પણ હવે તમને કહું છું શું કામ તો કે તમારે એક કલાકમાં હો પ્રશ્નો કરવાના છે તમારી ટાઈમની મારામારી છે આવા ત્રણ પ્રશ્નો પૂછે ને ચાર ચાર ચકેડા કરવાના તો બાર પંદર ચકેડા કરવાના થાશે અહીંયા એક એક સેકન્ડ તમારે બચાવવાની છે તો ચકેડું આમ નો થાય ચકેડું કેમ કરવાનું તો કે આમ સીધું જ કરવાનું ભલે ને હરખું ગોળ નો થાય લંબગોળ ઈંડા ગમે એવું થાય પણ એક ઝાટકે ચકેડું થવું જોઈએ અમુકને ને તો ચકેડા કરે ને તો રીતે થાય અહીંથી આમ ઇમારત બહાર નીકળી જતી હોય ને એવું થાય લીક થતું હોય ચકેડું તો ભલે લીક થતું થોડી ઘણી નીકળી જતી તો નીકળવા દેજો બરાબર છે પણ થવું જોઈએ એક ઝાટકે એ પાક્કું ચલો થઈ ગયું કે નહીં હજી બધા ટ્રક રસ્તાઓ છે છે ને જો હું માપ માર્યો તો ને બધા ટ્રક શું છે સોરી પર્વત છે લો થઈ ગઈ આકૃતિ હવે એક વસ્તુ તમે સમજી લો કે અંદરથી બહાર જવાનું હોય ને તો બધું આવે અને કેટલું કે આવે બહારથી અંદર જવાનું હોય ને તો કેટલુંક જ આવે જો હું અહીંયા પ્રશ્ન નથી વાંચતો એમને કહું હું એમ કહું કેટલાક પર્વત ઇમારત છે તો સાચું કેમ કે પર્વત થી તમારે કઈ બાજુ જવાનું ઇમારત બાજુ એટલે બહારથી થી અંદર જવાનું હોય તો કેટલું આવે અને અંદરથી બહાર જવાનું હોય તો કેટલું કંઈ સાચું કરવાનું અને બધું સાચું કરવાનું બધી ઇમારત પર્વત છે તોય સાચું થાય કેટલીક ઇમારત પર્વત છે તોય સાચું થાય યાદ રહેશે અંદરથી બહાર કેટલું કંઈ સાચું અંદરથી બહાર બધું સાચું બહારથી થી અંદર માત્ર કેટલુંક જ સાચું હું એમ કહું બધાય પર્વત ઈમારત છે તો ખોટું બધાય ટ્રક ઇમારત છે તો ખોટું બધાય રસ્તા ઇમારત છે તો ખોટું કેટલાક ટ્રક ઇમારત છે તો સાચું થશે આ રીતે ચલો તો હવે પેલું તારણ લઈશું ફાવી ગયું ને કેટલીક ઇમારત પર્વત છે કેટલીક ઇમારત પર્વતની અંદર છે એમ વાંચી શકાય તો ઇમારતથી બહાર જઈએ પર્વત થાય ને એકબીજાને ઇન્ટરસેપ્ટ થતું હોય ને થોડું ઘણું એકબીજાને ક્રોસ થતું હોય ને એટલે કેટલાક વાળા બધા વાટ્યો સાચા તો અહીંયા શું કરશો આને સાચું કેટલાક પર્વત રસ્તાઓ છે તો કેટલાક પર્વતો રસ્તાની અંદર છે બહારથી અંદર જશું તો આ પણ શું થશે સાચું તો અહીંયા બંને સાચા થશે બરાબર છે ચલો શું કહે છે ધ ઓડિશન પાંચ હજાર કરાવો જલ્દી ટણપાવો બરાબર છે ચલો જોર લગાવો એના પછીનો ક્વેશ્ચન કેટલાક ધ્રુવો લાઇટ છે તો જુઓ ભાઈ આ ધ્રુવ છે જોજો હો આમાંય શીખવાનું આવશે સીધું સાદું છે પણ આમાંય ઘણી બધી વસ્તુઓ નવી આવશે કેટલાક ધ્રુવો લાઇટ છે પછી શું છે બધી લાઇટ બલ્બ છે હવે જોજો આઈ આઈસિક મેં કીધું તો શીખવાનું આવશે તમે શું કરો ખબર ઘણા આમ કરે બધી લાઇટ બલ્બ છે ઘણાય તો ઉત્સાહી હોય ને આમ કરે કેટલાક ધ્રુવો લાઈટ છે અને બધી લાઈટ બલ્બ છે તો આમે કરી દે ને આમે શું કોટું છું આઈ સાચું નથી આઈ સાચું નથી તમને કહી દો સાચું શું છે એ કરું છું જો જો આ શીખવાનું છે તમે ક્યાં ભૂલ કરો છો કેટલાક ધ્રુવ લાઈટ છે મેં શું કીધું તું સાહેબ કીધું એટલું કરવું તો શું કરવાનું બધી લાઈટ બલ્બ છે એટલે બધી લાઇટને બલ્બની અંદર લેવાની છે તો જો આ રીતે કરવાનું આમ ખબર પડી હવે આની નાની વચ્ચે તમને શું ફર્ક લાગે છે આમાં તમને નથી લાગતું મારો બલ્બ આમ ધ્રુવમાં વધારે પડતો ઘુસી ગયો અતિક્રમણ કર્યું નથી લાગતું અહીંયા મારો બલ્બ ધ્રુવ અંદર કેટલો ગયો તો કે લાઇટને કવર કરવા એટલે આ ખોટું છે અને આ તો હાવ ખોટું તમને આમ અંદરથી ગિલ્ટી ફીલ થતી હશે જેને આવું કર્યું હશે ને એને બરાબર છે તો સાચું શું છે આ છે બેન છે આ ખાસ ધ્યાન રાખજો આ નાની નાની વસ્તુઓ છે ઘણીવાર આના કારણે પણ તમારા જવાબ ખોટા પડી શકે છે બરાબર છે તો આ એક પોઈન્ટ તમારે નોટ કરવાનો થાય છે આવી જેટલી વસ્તુ હશે બધી તમને હું કહીશ કેટલાક બલ્બ વાયર છે તો કેટલાક બલ્બ શું છે વાયર છે હવે કોઈ અહીંથી આમ અડાડી ન દઈએ સાહેબ કી ના ક્યાં પડ્યું છે મેં પહેલાં જ કીધું હતું આડા આવડું વિચારવું નહીં જેટલું કીધું છે લકીરના ફકીર બનો એક્ઝેક્ટ જેટલું કીધું છે શું કીધું છે કેટલાક બલ્બ વાયર છે તો બીજા કોઈને ડિસ્ટર્બ કરી રહ્યાના બલ્બ છે ને એ વાયર એલો વાયર છે ને બલ્બને અડી આવશે થોડોક ખાઈ લેશે થઈ ગઈ આકૃતિ ચલો હવે બલ્બ બલ્બ છે 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 તો આ મારો જોજો અને આ તમારો બલ્બ છે આટલો ભાગ કોમન આવ્યો કે નહીં તો આ શું થશે સાચું સમજાય છે આ કૃતિ જોઈને સામાન્ય બુદ્ધિ પ્રમાણે ચાલો કેટલીક લાઈટ વાયર છે આ મારી લાઈટ છે અને આ તમારો વાયર છે ભાઈ કોઈ સંબંધ છે નથી તો આ શું થશે ખોટો કોમેન્ટ કરતા જજો સાચું ખોટું અને પછી નક્કી કરતા કોમેન્ટ નહીં કરો તો મન 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 નક્કી કરતા જજો એટલે તમને ખબર પડે કે ક્યાં તમે ભૂલ કરો છો શું કરો છો ચલો લઈશું ત્રીજો ક્વેશ્ચન બધા બોક્સ ટેબલ છે તો આ શું છે બોક્સ એ શેની અંદર છે ટેબલની અંદર છે બધા પછી બધી બારી ટેબલ છે જો જો પાછી ઉતાવળ થાય વસ્તી શું કરે આમનમ તાનમાં તાનમાં આમનમ કરી નાખે અહીંયા સીધી બારી ઠપકારી દે આ ખોટું છે પહેલો વ્યક્તિ અંદર આવશે બીજો વ્યક્તિ બહાર આવશે પહેલો વ્યક્તિ કોણ છે બારી તો બારી તમારી અંદર આવશે સમજી લેજો કે રૂમ કેટલો જશે આટલો જ જશે જશે કે નહીં વધારે પડતો રૂમ કોઈ અંદર નહીં જવા દે અને બધા હોલ શું છે ઓડિટોરિયમ તો આ બધા હોલને જ કવર કરવાના શું કરવાના હોલને જો અહીંયા મારે ગોળ નથી થતું થઈ ગયું કે નહીં હવે અમુક કલાકાર હોય ને એ તો પાછા આમાં રંગ ભરે આમ કરીને આવી રીતે ગાતું પંખી કરી દીએ થઈ ગયો ને પોપટ બરાબર છે અમુક તો પાછા આવું કરી દઈએ ચલો લઈશું પેલું વાક્ય કેટલાક સભાગૃહ દરવાજા છે આમાં સભાગૃહ થોડુંક ટ્રાન્સલેશન જોજો આવું તમારે થવાનું છે અહીંયા આ ટ્રાન્સલેશનની જે છે આ સભાગૃહ નથી આ શું છે ઓડિટોરિયમ છે આવું તમારા પેપરમાં બનેલું છે એકવાર રેડ કર્યો હતો ને એકવાર લાલ કર્યો હતો તમારા પેપરમાં આવું બનેલું છે બરાબર છે તો અહીંયા શું થશે કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે નેટ નથી ગયું કે હાલે છે હાલે છે ને હા તો વાંધો નહીં કેમ કે આમાં છે હાલે છે ને કમ્પ્લીટ બસ તો વાંધો નહીં ચલો ચાલુ જ છે આવી ગયું કોઈ એવું કીધું ભાઈ જરાક કોમેન્ટ કરો જોઈને ચલો આવી ગયું ચલો આવી ગયું ડન ચલો લઈ લઈએ આવું તો રહેતું હોય સિસ્ટમ છે બરાબર છે ચલો ભાઈ ફટાફટ જેટલા પાછા ઓછા થઈ ગયા એ પાછા વધી જાવ ચલો થઈ ગયું કે નહીં તો હવે શું છે કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે તો કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે હા છે જ જુઓ ભાઈ આ દરવાજો છે અને આ શું છે ઓડિટોરિયમ છે ને તો આ શું થશે સાચું બધા રૂમ ઓડિટોરિયમ છે હવે અહીંયા બધા રૂમ છે આ બધા રૂમ છે એ સેની અંદર છે ઓડિટોરિયમની અંદર એટલે આ પણ સાચું થશે થઈ ગયું કે નહીં તો અહીંયા જવાબ શું આવશે બંને સાચા છે ડંજ ચલો ફરીથી લઈ લઈએ સમસ્યા હતી તો હું ફરીથી લઈ લઉં છું વિશાલભાઈ છે ફરીથી ચલો ફરીથી લઈશું લઈશું કેટલાક દરવાજા રૂમ છે કેટલાક દરવાજા રૂમ છે બધા રૂમ હોલ છે આ રીતે થશે હોલ તમારો કારણ વિનાનો અંદર ના જવો જોઈએ ડંજ છે ચલો બધા હોલ ઓડિટોરિયમ છે બધા હોલ શું છે ઓડિટોરિયમ છે

હવે વાંચો કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે હા કેટલાક ઓડિટોરિયમ દરવાજા છે એટલે આ શું થશે સાચું બધા રૂમ ઓડિટોરિયમ છે બધા રૂમ ની અંદર છે હા છે તો આ પણ શું થશે સાચું તો અહીંયા બંને સાચા થશે ડન છે ચલો લઈશું આગળ આ ઇન્સ્ટાગ્રામનું પેજ છે હજી સુધી ફોલો ના કર્યું હોય તો કરજો અહીંયા તમને મજા આવે ને એવી નાની નાની રીલો મેં નાખેલી છે અથવા તો મેં કહેવાય ને કે ભણાવતા ભણાવતા જે ગાંડાઓ કરી હોય ને અથવા તો ભણાવતા ભણાવતા જે ઉત્સાહી થઈ ગયું હોય ને એવી બધી રીલો ત્યાં મેં નાખેલી છે ચલો એના પછીનું લઈશું કેટલાક ચિત્ર પેઇન્ટિંગ છે કેટલાક ચિત્ર પેઇન્ટિંગ છે થઈ ગયું પછી આગળ લઈશું બધા ચિત્ર સ્કેચ છે બધાય ચિત્ર શેની અંદર છે સ્કેચની અંદર છે તો આ બધા ચિત્ર તમારે લેવાના છે સ્કેચની અંદર ચલો આગળ જઈશું કેટલાક સ્કેચ રસપ્રદ છે કેટલાક સ્કેચ આ જનરલી આ બાજુ હલતું હવે ઊંધું આલે છે કેટલાક સ્કેચ શું છે રસપ્રદ છે થઈ ગયું કે નહીં ચલો હવે પેલું લઈશું બધા સ્કેચની અંદર છે હેલા બધા સ્કેચની અંદર છે નથી તો આ શું થશે ખોટું તમારે ને તમારે તમારી જાતને પૂછવાનું કેટલાક રસપ્રદ ચિત્ર છે કેટલાક રસપ્રદ ચિત્રમાં છે ના નથી આ રસપ્રદ છે ના ચિત્ર અમુક દોઢ ડિને અહીંયા અડી ગયા હોત તો સાચું પડત પણ એનું ખોટું પડત એને લાગત હાચું પણ પડત એનું ખોટું એટલે જ મેં કીધું છે કે પૂરેપૂરો કંટ્રોલ રાખવાનો છે થવાનું નથી અને પ્રેમથી કરવાનું છે કેટલાક રસપ્રદ ચિત્ર છે કેટલાક રસપ્રદ ચિત્ર છે તો આ સીધે સીધું શું થશે ખોટું હું એમ માનું છું કે આ તમને આની પહેલાય આવડતું હતું મેં આમાં થોડોક કદાચ સુધારો કર્યો હશે બાકી બધાને આ પેલે આવડતું હતું છે બરાબર છે ચલો લઈશું નેક્સ્ટ કેટલાક કાર્ટૂન છોકરાઓ છે કેટલાક કાર્ટૂન આ કાર્ટૂન છે કેટલાક કાર્ટૂન છોકરાઓ છે આગળ લઈશું બધા છોકરાઓ બારીઓ છે આ કેવું લાગે બધા છોકરાઓ એટલે છોકરાઓ છે અંદર આવશે બારીઓની હવે તમને ટેવ જ પડી ગઈ છે આ બારી કારણ વિનાની અંદર નહીં જાય આગળ બધા જોકર બારી છે એટલે બધાય જોકર બારીની અંદર છે એટલે અહીંયા આપણે હળવેક થી આ જોકર કરી નાખશું હવે દલું કારણ કારણ બધા જોકર છોકરા છે જોકર છોકરામાં છે નથી એટલે આ શું થશે ખોટું એકેય નથી આમ તો થોડાક હોય તોય ના ચાલે બધા હોવા જોઈએ એટલે ખોટું થશે હવે બીજું લઈશું કેટલાક કાર્ટૂન બારી છે કેટલાક કાર્ટૂન બારી છે આ આખે આખી જુઓ કાર્ટૂન છે અને આ આખે આખી શું છે બારી છે તો આટલો ભાગ કોમન થયો કે નહીં તો આ શું થશે સાચું બરાબર છે ચલો આગળ જઈશું બધી કોલેજ સંસ્થાઓ છે ઠપકારશું ચલો તો આ બધી કોલેજ છે એ શેની અંદર છે સંસ્થાની અંદર એટલે આ આવશે સંસ્થા પછી કેટલીક સંસ્થા ઈમારત છે એટલે કેટલીક સંસ્થા ઈમારત છે ઈમારત ત્યાં આડવા નહીં જાય કેટલીક ઇમારત કોલેજ છે લો લેતા જાઓ હવે ઘણા અહીંયા પાછી નવી બીજી કોલેજ ઊભી કરી દીધી એટલું ભંડોળ નથી કોલેજ ઓલરેડી અહીંયા ઊભી જ છે ગોવિંદ હા ને તો શું કરવાનું તો કે આ ઇમારતને પૂછડી મારી અને જો આ ઇમારત રહીને એ આમ અડી આવશે લો થઈ ગયું હવે ફરીથી વાંચવું બધી કોલેજ સંસ્થા છે કેટલીક સંસ્થા ઇમારત છે કેટલીક સંસ્થા છે ઇમારત છે અને કેટલીક ઇમારત છે એ કોલેજ છે થઈ ગયું કે નહીં આવી રીતે ડાયાગ્રામ થશે બરાબર છે આ થોડુંક વિચિત્ર હતું તમારી પરીક્ષામાં કદાચ આવું વિચિત્ર ન પૂછે પણ આપણે લીધું છે ડન ચલો હવે કેટલીક સંસ્થાઓ કોલેજ અને ઇમારત બંને છે આવું તમને સુપર ક્લાસ થ્રીમાં એમાં આવા પૂછી શકે છે કેટલીક સંસ્થાઓ કોલેજ અને ઇમારત બંને છે ટૂંકમાં કોક કોક સંસ્થા એવી હશે કે જે કોલેજે હશે અને ઇમારતે હશે એટલે કે ત્રણેય હશે હશે ને સંસ્થાએ હશે કોલેજે હશે અને ઇમારતે હશે આમાં તમને ક્યાંય એવો ભાગ દેખાય છે કે જે ત્રણેય હોય આમાં તમને એવો ક્યાંય ભાગ દેખાય હા મને દેખાય છે આ ભાગ છે આ મેં જે બ્લુ કલરનું ટપકું કર્યું છે એ કોલેજની અંદર એ ટૂંકમાં છે થોડુંક વિચિત્ર હતું તો આને આપણે શું કરશું સાચું અને પછી આવ્યું કોઈ કોલેજ ઇમારત નથી વાળું મેં તમને અત્યાર સુધી ભણાવ્યું નથી એટલે આ સીધે સીધું અત્યારે મારા ઉપર ભરોસો રાખીને તમારે શું કરવાનું થાય ખોટું અને હવે આપણે જઈશું આનો મતલબ એવો થયો કે હવે સમય પાકી ગયો છે કે આપણે નથીવાળા નેગેટિવ ટાઈપના કે જે તમને કાયમ હેરાન કરે છે જોઈને આમ લાગે છે ને જવાબ બીજો આવે છે જોઈને આમ લાગે છે ને જવાબ ત્રીજો આવે છે હવે એ બધી ઝંઝટ આપણે પૂરી કરશું તો લઈશું હવે આપણે નેગેટિવિટી ઉપર આ આપણી બેચનું પોસ્ટર છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે અથવા સીસી માટે અથવા તો કોઈ પણ ક્લાસ થ્રીની કે ગુજરાત સરકારની ભરતીઓ આવતી હોય એમાં મેસ રિઝનિંગનો આ ટકાટક લેટેસ્ટ કોર્સ છે જેમાં દરેક વસ્તુઓ અમે વ્યવસ્થિત રીતે ભણાવેલી છે હજી કોઈ ન જોડાયો હોય તો આમાં જોડાઈ જજો આપણે જઈશું આગળ હવે આવશે ભાગ બે ભાગ બેમાં શું છે તો કે નકારાત્મક વિધાન અને નકારાત્મક તારણ જેના માટે તમે અહીંયા બધા હા હાજર થયા છો એ હવે આપણે ચાલુ કરશું આકૃતિ કેમ દોરવી સૌથી પહેલી વસ્તુ હવે અહીંયા તમે જ્યાંથી પણ જે કાંઈ શીખેલા હોય બીજા કોઈ પાસે જાતે કોઈ ચોપડીમાં એ બધુંય સાઈડમાં મૂકી દો જો તમને એ આવડી ગયું હોય સોએ સો ટકા તો મને સાઈડમાં મૂકી દો કેમકે ખોટું એનું અને મારું તમારા મગજમાં મિક્સ કરી અને ડોફરાવ એ ધંધો આપણે કરવાનો નથી થતો જેને ફૂલ આવડતું હોય એને મારી સલાહ છે કે મારું ના જોશો કેમ કે ખોટું શું થશે કે તમે છે ને બધા પોતપોતાની રીતે બરાબર હોય છે પણ તમે શું થશે કે ડબલ માઇન્ડ થઈ જશો અને એમાં કારણ વિનાના ધંધે લાગશો આવડતું હશે ને એ ભૂલી જશો એટલે આપણે એવું નથી કરવાનું તો આપણે શું કરવાનું છે જેને નથી આવડતું એ બધા હવે બધું સાઈડમાં મૂકીને અહીંયા ધ્યાન આપશે પેલું વાક્ય છે કોઈ અબ નથી આની આકૃતિ કેવી રીતે કરવાની

બીજું શું છે તો કે અને કલર કરો આવી રીતે કલર કરો અને બને કલર કરો હવે કલર એવો ઘાટો નહીં હબોડી દેવાનો કે અંદર હું લખેલું છે એ પાછું દેખાય નહીં આવો આછા આછા લીટા કરવાના ડન છે હવે આનો મતલબ શું થાય તો કે આ જે કલર કર્યો ને એમાં એક સ્પેશિયલ પ્રકારનું કેમિકલ છે એ કેમિકલ એવું છે કે આ સમાન કલર એકબીજાને અડે ને એટલે બ્લાસ્ટ થાય ધડાકો થાય ટૂંકમાં અડવાનું થતું નથી અને વચ્ચે કાંટા મૂક્યા છે આ ફૂગે જ છે માની લો ને આ શું છે અ નામનો ફૂગો છે ને આ બ નામનો ફૂગો છે એ આ આમનો આવે આમનો આવે વચ્ચે શું આવે સાહેબ કાંટા આવે કાંટા આવે એટલે ફુગા ફૂટે અને માનો કે કાંટાની ધાર બુઠી હોય તો આની અંદર એ પાછું કેમિકલ છે એ આ કેમિકલ આને અડે એટલે ધડામ કરતું ફૂટે ડન છે તો આકૃતિ આ રીતે દોરવાની છે અને બને તમે દૂર તો કરતા હતા વચ્ચે કાંટા મૂકી દેવાના છે અને બને કલર કરવાનો આટલું કરશો હવે બીજું વાક્ય કેટલાક અ બ નથી અહિયાં હરખું જો આ થોડુંક અઘરું પડશે કેટલાક અ બ નથી એટલે અ નો કેટલોક ભાગ બ માં નહીં જાય કેટલોક ભાગ જાય ખરો નહીં જાય આવું થાય ને આપણે મગજમાં કોઈ પણ જાતના જંતુ પાડવાના થતા નથી અહીંયા સીધે સીધી આકૃતિ કેટલાક અ બ નથી એટલે અ ખરો આ બ ખરો કરશું નથી આવે ને નથી એટલે વચ્ચે કાંટા આવે આવે ને આવે નથી મતલબ જ કાંટા હે એમ માની લો ને તમે વચ્ચે આવી ગયા કાંટા બીજું અહીંયા અ બ નહોતો એટલે મેં અ ને આખો કલર કરેલો અહીંયા કેટલો કેટલો અ એટલે આખોય નહીં કરવાનો કેટલોક કલર કરવાનો અડધો જ કલર કરવાનો અથવા થોડોક જ કલર કરવાનો નો થોડોક ભાગ બ માં કદી નહીં જાય એટલે અ નો થોડોક ભાગ રહ્યો ને એ બ માં કદી નહીં જાય આ ભાગ જઈ શકે છે આ ભાગ નહીં જાય આટલું યાદ રાખો એક તો આવી ડાયાગ્રામ આ બાકીનો કોરો ભાગ છે ને જઈ શકે છે પણ આપણે એ કાંઈ વિચારવાનું નથી બરાબર અમુક લોકો આ ડાયગ્રામ આ રીતે કરે છે આ અ કરે આ બ કરે અ નો કેટલો ભાગ રહ્યો એ બ માં ન જાય આવી રીતે થાય આ બંને ડાયગ્રામ થઈ શકે બરાબર છે અને બંને ડાયગ્રામ ઇક્વલી સાચી છે પણ આપણે ગોટાળે ચડવું નથી અને બીજું મારો અનુભવ તમને કહું તો કેટલાક અ બ નથી ને આવું વિધાન તમને જનરલી નહીં પૂછે આવું તમને તારણ જ આપશે પણ આ તો મારે કઈ બાકી નહોતું રાખવું એટલે મેં આ વસ્તુનો અહીંયા સમાવેશ કરી લીધો તો કેટલાક બ નથી એ આ રીતે થશે આ રીતે થશે આ રીતે થશે અને કોઈ અબ નથી આ રીતે થશે ભાઈ ડન છે આવી રીતે આકૃતિ દોરવાની છે આ બે જ વાક્યો હશે એ છે ત્રીજું વાક્ય આમાં નથી આવતું તો આકૃતિ દોરતા આવડશે પોઝિટિવની આવડશે નેગેટિવની આવડશે હવે જઈશું આગળ કેટલો કલર છે તે સમજીએ હવે કલર એ સમજવાનો છે હું અહીંયા ડાયાગ્રામ દોરું માની લો કે આ અ છે માની લો કે આ બ છે વચ્ચે કાંટા છે આ ક છે અને આ ડ છે સોરી આ ડ છે ડન છે હવે મને તમારે ખાલી એટલું કહેવાનું છે કોને કેટલો કલર છે સૌથી પહેલાં આપણે લઈએ અ અને કેટલો કલર છે તો કે થોડોક કલર છે હા ને થોડોક એટલે આપણે હાફ કહીશું બને કેટલો કલર છે તો કે બને આખોય કલર છે એટલે બને ફૂલ કલર છે આ સમજો હું સમજાવું છું મારી ભાષામાં તમને ઢાળી રહ્યો છું પછી ક કેટલો કલર છે તો કે ક કલર છે ડ ને કેટલો કલર છે તો કે સાહેબ ડ ને આખોય કલર કલર છે છે ભાઈ ખબર પડી અ બને આખો કલર છે ક ને કલર છે ડ ને આખો કલર છે હરકું સાંભળજો ફટ કરતું બધું પતી જવાનું છે આ સમજી લેશો તો હવે લઈએ હેસ અ અને બની વચ્ચે કાંટા છે નથી ક અને ડ ની વચ્ચે કાંટા છે નથી બ અને ક ની વચ્ચે કાંટા છે હા છે બ અને ડ ની વચ્ચે કાંટા છે હાછે, છે અ અને ક ની વચ્ચે કાંટા છે અ અને ડ ની વચ્ચે આવડી પીડા આવવાની નથી હો આવડી પીડા તમારે આવવાની નથી પણ તમને પાક્કા કરી દેવાના છે આજે એ છે આ સોરી આ એ છે આ બી છે આ સી છે આ ડી છે 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 આ આ ઈ અને એફ હવે પાછા કલર પકડીએ અને થોડો કલર બ ને આખો કલર સી ને આખો કલર ડી ને આખો કલર ઈ ને આખો કલર એફ ને જીરિક કલર તમને એમ કેવું થોડો કહીશ એમ જીરિક કલર પાકું અ અને બ વચ્ચે હેઝ નથી બી અને સી વચ્ચે હેઝ નથી એ અને સી વચ્ચે હેઝ નથી ડી અને ઈ વચ્ચે હેઝ નથી ઈ અને એફ વચ્ચે હેઝ નથી હવે આગળ એ અને ડી વચ્ચે હેઝ છે બી અને ઈ વચ્ચે હેસ છે સી અને ડી વચ્ચે હેસ છે ભાઈ ખબર પડે તો હું માનું છું ત્યાં સુધી આપણે સફિશિયન્ટ પ્રેક્ટિસ થઈ ગઈ ડન છે ચલો આગળ જઈએ હવે નિયમો છે સામાન્ય રીતે નકારાત્મક તારણ ખોટું હોય છે સામાન્ય રીતે કંઈ ના આવડે તો માતાજીનું નામ લઈને ખોટું કરી દેવાનું કેટલાક અ બ નથી એવું તારણ હોય ને તમને કઈ ટપો ન પડે તો ખોટું કરી દેવાનું મોટા ભાગે તમારો જવાબ સાચો પડશે દન નિયમ નંબર બે બંને વસ્તુ વચ્ચે ભાઈ થોડુંક જોર લગાવો વચ્ચે થોડુંક નેટ કપાઈ ગયું ને વસ્તી થોડીક ડાઉન થઈ ગઈ હતી પાછું જોર લગાવો પાંચ હજાર કરવાના છે હો બરાબર તમે પાંચ હજાર કરી દેશો તો વિડીયો હું યુટ્યુબ ઉપર રાખીશ નહીં તો હું કાઢી લઈશ દંજ ચલો બંને વસ્તુ વચ્ચે કાંટા હોય અને બંને વસ્તુને આખો કલર હોય તો કોઈ નથી એવું પડે ખબર પડી જો હું તમને સમજાવું આવી રીતે આકૃતિ છે 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 આ આ એ બી વચ્ચે કાંટા પછી આ સી છે અને આ ડી છે સમજી લેજો આવી રીતે છે છે હવે સમજીએ બંને વસ્તુ વચ્ચે હવે હું તમને એમ કહું આ આકૃતિ તમે બનાવી પછી હું એમ કહું કે તારણ એક કોઈ બી સી નથી આ સાચું છે કે ખોટું છે એ આપણે નક્કી કરવું છે તો શું નિયમ છે બંને વસ્તુ કઈ બે વસ્તુ છે બી અને સી એની વચ્ચે કાંટા હોવા જોઈએ અને બંને વસ્તુને આખો કલર હોય તો જ આ સાચું બાકી ખોટું તો આપણે જોઈએ બી ને આખો કલર છે સી ને આખો કલર છે છે અને વચ્ચે કાંટા છે એટલે આ સાચું ખબર પડી હવે હું એમ કહું કે કોઈ એ સી નથી હવે આ તમે જોઈને મને કેવું જોઈને આ સાચું કે ખોટું તો કે બંનેને કેવો કલર હોવો જોઈએ બંને વચ્ચે કાંટા હોવા જોઈએ તમે એમ કહેશો કે આ એ અને સી ની વચ્ચે સાહેબ કાંટા છે પછી શું કહેશો બંને વસ્તુને આખો કલર હોય સાહેબ એ ને આખો કલર નથી એટલે આ શું થશે ખોટું સમજાઈ ગયું ભરપૂર પ્રેક્ટિસ હમણાં કરીએ ડન હવે લઈશું બીજું બંને વસ્તુ વચ્ચે કાંટા હોય અને બંને વસ્તુને આખો કલર હોય અથવા પેલી વસ્તુને થોડો અને બીજીને આખો કલર હોય તો કેટલાક નથી અવતારણ થાય એ સાચું પડે અહીંયા તમે ગોટે ના ચડશો બરાબર છે આ કયું છે કોઈ નથી અને આ કયું છે કેટલાક નથી કોઈ નથી ક્યારે સાચું પડે તો કે વચ્ચે કાંટા હોય ને બેયને આખો આખો કલર હોય બરાબર છે નથી કોઈ નથી હા અહીંયા ટૂંકમાં લખું તો કોઈ નથી માટે શું જોઈએ કાંટા અને કલર કેવો જોઈએ ફૂલ ફૂલ બસ થઈ ગયું આટલું જ યાદ રાખો હવે કેટલાક નથી કેટલાક નથી ક્યારે સાચું પડે તો કે વચ્ચે કાંટા હોય અને ફૂલ ફૂલ એટલે આ ઉપરનો નિયમ હોય તો સાચું પડે અને વચ્ચે કાંટા હોય અને પેલી વસ્તુને અડધો કલર અને બીજી વસ્તુને આખો કલર સમજીએ છીએ ભરપૂર પ્રેક્ટિસ થાય છે કોઈ ડોફરાશો નહીં કોઈ મગજમાં સંશય ના લાવશો હવે એના પછીનો પ્રશ્નમાં નકારાત્મક વિધાન જ ન હોય અને એના બધા નકારાત્મક તારણ ખોટા કરવા આગળ કહું છું ગોખી નાખજો બરાબર છે આગળ હું તમને સમજાવું પણ છું ચલો હવે અહીંયા મેં નિયમે લખી જ નાખ્યા છે જે ઓલા આગલા પત્તે મેં કીધા નહીં કે કોઈ નથી ક્યારે સાચું પડે તો કે આખો કલર અને આખો કલર વચ્ચે શું હોવું જોઈએ કાંટા તો સાચું કરવું બાકી ખોટું કેટલાક નથી કયા સાચું કરવું તો કે આખો અને આખો કલર હોય અને વચ્ચે કાંટા હોય તો સાચું કરવું થોડો અને આખો કલર હોય વચ્ચે કાંટા હોય તોય સાચું કરવું ટૂંકમાં કેટલાક નથી ને આ બે વખતે સાચું પડે અને કોઈ નથી આ એક જ વખતે સાચું પડે બાકી તમામ વખતે ખોટું પડે ચલો હવે પેલું વિધાન કોઈ અ બ નથી એટલે કે બધા અ બ નથી આકૃતિ કેવી રીતે થાય તો કે આ અ થશે અને આ શું થશે બ વચ્ચે શું આવશે કાંટા આ થઈ ગયું ચાલો હવે પેલું લઈએ કેટલાક અ બ છે સોરી બધા બ અ છે શું બધા હવે આમાં શું કરવાનું

કેટલાક બ અ છે કેટલાક બ અ છે જોઈને દેખાય દેખાય કોઈ અ બ નથી તમે જોઈને કહેશો સાચું આમાં જોવાનું નહીં આમાં શું જોવાનું નિયમ પણ નિયમ કરતા મેં તમને હવાર હવારમાં કીધેલું કે આ વિધાન છે ને સીધે સીધું શું થયું છે કોપી વિધાન સીધે સીધું તારણમાં કોપી થતું હોય એટલે શું કરવાનું ખોટું

અને પછી કયો માણસ છે અ અને કેટલો કલર છે આખો આખો કાંટા આખો છે કે નહીં આખો કાંટા આખો તો શું કરવું સાચું એટલે આ થશે સાચું હવે એના પછીનું કેટલાક અ બ નથી એટલે અહીંયા શું આવ્યું કેટલાક નથી કેટલાક નથી માટે આ નિયમ લાગુ પડશે પડશે કે નહીં ચલો તો પેલું નામ શું છે અ અને કેટલો કલર છે અને કેટલો કલર છે આખો પછી શું છે કાંટા અને બને કેટલો કલર છે આખો તો આવી ગયું ને આખો કાંટા આખો તો શું કરવું સાચું એટલે આ થશે સાચું ડન છે હજી છેલ્લું વિધાન કેટલાક બ અ નથી કેટલાક બ અ નથી એટલે બ ને કેવો કલર છે આખો અને અ ને કેવો કલર છે આખો અને વચ્ચે શું છે કાંટા તો આપણી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ તો આ પણ શું કરવું સાચું એટલે આ પણ શું થશે સાચું આ સરખું સમજો એટલે પછી પ્રશ્નો છે ને ધડાધડ ઉઠશે લઈશું નેક્સ્ટ કેટલાક અ બ નથી કેટલાક અ બ નથી આની પ્રેક્ટિસ હવે આપણે કરતા નથી થોડીક વધારે થઈ છે આના પછીનું જે પેજ છે ને એમાં ભરપૂર પ્રેક્ટિસ છે આપણે એને લઈએ છીએ આને હાલ પૂરતું સ્કીપ કરીએ છીએ હવે તમે જુઓ આવડો અઘરો પ્રશ્ન તમને આવવાનો નથી એટલે તમે કહેશો સાહેબ આટલું બધું અઘરું શું કામ કરાવશ જરાય અઘરું નથી હું ગેરંટી સાથે કહું છું પાંચ મિનિટ જુઓ તમે

તો કે ક અને ડને અલગ અલગ કરવાના એટલે ડ અહીંયા આવશે પછી શું કરવાનું તો કે વચ્ચે કાંટા મૂકવાના મૂકી દીધા પછી શું કરવાનું તો કે કને અને ડને કલર કરવાનો જુઓ આ કને હું કલર કરું છું કર્યો કલર અને બીજો કલર કેને કરવાનો ડ ને આ કરો હજી આગળ જઈએ કેટલાક ડ ઈ છે એટલે કેટલાક ડ ઈ છે આવી રીતે થશે ભાઈ આકૃતિ દોરતા ફાવશે ફાવશે ફરીથી એકવાર હું આકૃતિ દોરું છું જોચો કેટલાક અ બ છે કેટલાક અ બ છે દેન બધા બ ક છે બધા છે બીની અંદર છે ક ની અંદર પછી કોઈ ક ડ નથી એટલે ક અને ડ જુદા જુદા થશે અને વચ્ચે શું આવશે કાંટા ક ને થશે કલર અને ડ ને થશે કલર થૈયા કલર પછી કેટલાક ડ ઈ છે કેટલાક ડ ઈ છે આટલી ખબર પડી ગઈ હવે હું તમને પ્રશ્નો પૂછીશ કોને કેટલો કલર છે અને કેટલો કલર છે ભાઈ આ રીતે છે હો અને થોડોક બ ને આખો ક ને આખો ડ ને આખો અને ઈ ને થોડોક ખબર પડી ગઈ હવે નિયમ શું છે તો કે પેલા આપણે કોઈ નથી વાળા બધા વાક્યો લઈએ કયા લઈશું કોઈ નથી વાળા આ બધા તારણો છે કયું સાચું અને કયું ખોટું તમારે નક્કી કરવાનું છે શું છે કોઈ નથી કોઈ નથી કઈ હાચવું પડે તો કે બે ને આખો આખો કલર હોય અને વચ્ચે કાંટા હોય ને તો પડે આખો આખો કલર અને વચ્ચે કાંટા હોય તો સાચું બાકી ખોટું કરશું ચલો કોઈ અ ડ નથી તો અ અને ડ ને કલર જુઓ અ ને આખો કલર છે નથી ને કાંઈ જોવાનું નહીં બિંદા શું કરવાનું ખોટું આ ખોટું જ છે જ્યાં જવું અહીંયા જવું કોઈ અ ઈ નથી તો અ અને ઈ બંનેને આખા કલર જોઈ સાહેબ અને જ આખો કલર નથી ઈ નો કલર જોવા જ નહીં જવાનો જોવા જાય પાસ નહીં થાય એવું ન હોય ખાલી વાત થઈ છે કોઈ બ ડ નથી બને કલર કેવો છે આખો ડ ને કલર કેવો છે આખો બે ને કલર આખો છે ને વચ્ચે કાંટા છે તો શું થાય સાચું એટલે આ થશે સાચું હવે આગળ કોઈ બ ઈ નથી બ ને કેવો કલર છે આખો ઈને સાહેબ આખો નથી તો શું કરવાનું ખોટું ફાવશે હવે આગળ કોઈ ડ ક નથી પેલું નામ શું છે ડ ડું તો ડ થી ચાલુ કરવાનું ડ ને આખો કલર છે પછી બીજું નામ શું છે ક આખો કલર છે બેયને આખો કલર છે વચ્ચે કાંટા છે તો આપણી કંડિશન પુલફિલ થઈ ગઈ થઈ ગયું નહીં એટલે હા કોઈ નથી કયા હાચું પડે હવે યાદ રહી ગયું બેયને આખો કલર હોય ને વચ્ચે કાંટા હોય તો સાચું કરવાનું બાકી તમામ સંજોગોમાં ખોટું છે છે હજી આપણે લઈએ કોઈ ક ઈ નથી કોઈ ક એટલે પેલા કોણ છે ક ક તો ને ક્યાં આર્યો આ ક કેવો કલર છે આખો અને ઈ ને કેવો કલર છે અડધો બે ને આખા જોઈને ક ને તો આખો છે પણ ઈ ને આખો નથી એટલે આ શું થશે ખોટું હવે કોઈ ડ અ નથી ડ ને કેટલો કલર છે આખો પણ અને આખો નથી એટલે આ શું થશે ખોટું સિમ્પલ યાદ રાખવાનું બે ને આખા કલર હોય તો સાચું બાકી ખોટું કયું કોઈ નથી વાળું હવે આગળ જઈશું કોઈ ઈ અ નથી ને જ આખો કલર નથી એટલે સીધે સીધું ખોટું કોઈ ઈ ક નથી ને જ આખો સાહેબ ક ને તો આખો છે પણ ને ક્યાં આખો છે એટલે આ પણ શું થશે ખોટું તો કોઈ નથી વાળા બધા સમજાઈ ગયા છે હવે લઈશું આપણે કેટલાક નથી લઈશું ચલો કેટલાક અ અક નથી કેટલાક અ અક નથી તો કેટલાક માટે શું છે આખો હોય હોય તોય તોય સાચું સાચું અને થોડો યાદ રાખજો આખો આખો સાચું ગણવાનું અને પેલો થોડો કોઈ બીજો આખો હોય તોય સાચું ડન છે ચલો લઈશું લઈશું હા કેટલાક અ અક નથી પેલું નામ કોનું છે અનુ અ કેટલો છે થોડો છે અને ક કેટલો છે આખો તો આ સાચું થશે આ સાચું નહીં થાય આ સાચું નહીં થાય શુકન નહીં થાય તો કે વચ્ચે શું જોઈએ કાંટા આમાં અ ને ક ની વચ્ચે ક્યાં કાંટા છે નથી ને છેતરાઈ ગયા વચ્ચે કાંટા નથી એટલે ખોટું થશે બાકી કલર તો બરાબર છે ડન છે ચલો હવે એના પછીનું કેટલાક અ ડ નથી અ ને કેટલો કલર છે થોડો પછી આ અ છે આ ડ છે વચ્ચે કાંટા છે લખો કાંટા પછી શું છે ડ કેટલો કલર છે આખો છે કે નહીં હવે જુઓ થોડો કાંટા આખો થોડો કાંટા આખો સેટ થઈ ગયો તો શું કરવાનું સાચું એટલે આ શું થશે બાળકો સાચું સમજાય છે હવે આગળ કેટલાક અ ઈ નથી અ ને કેટલો કલર છે થોડો અને ઈ ને કેટલો કલર છે થોડો ટૂંકમાં થોડો થોડો છે આમાં થોડો થોડો ક્યાંય નથી એટલે શું કરવાનું ખોટું ભાઈ ડંડ છે ચલો હવે આ કેટલાક બ અ નથી કેટલાક બ અ નથી તો બને કેવો કલર છે આખો અને અને કેવો કલર છે થોડો પણ વચ્ચે કાંટા નથી કાંટા હોવા ફરજિયાત છે એટલે શું થશે ખોટું ભાઈ યાદ રહ્યું છે વાળા વાક્યો આકૃતિ જોઈને જવાબ આપવાનો કોઈ નથીવાળા વાક્યોમાં બંનેને ફૂલ ફૂલ કલર હોવો જોઈએ કેટલાક નથીવાળા વાક્યમાં બંનેને ફૂલ ફૂલ અથવા થોડો અને ફૂલ ડન છે ચલો હવે કેટલાક બ ડ નથી આ બ છે એને કેવો કલર છે આખો આ ડ છે એને કેવો કલર છે આખો અને વચ્ચે કાંટા છે ફૂલફૂલ અને વચ્ચે હેઝ એટલે સાચું કેટલાક બ ઈ નથી બને ફૂલ કલર છે છે ને અને ઈ ને કેવો કલર છે હાફ તો ફૂલ અને હાફ આખો અને અડધો એવું આમાં ક્યાંય નથી થોડો અને આખો છે જો અહીંયા આને કેવો કલર છે આખો છે ને આ કયું નામ છે બ બને કેવો કલર છે આખો પછી કયું નામ છે ઈ ને કેવો કલર છે થોડો છે ને તો આખો અને થોડો હોય અને વચ્ચે હેસ હોય એવું અહીંયા લખેલું છે નથી એટલે આ શું થશે ખોટું કોઈ ક ઈ નથી ઈ તો આવી ગયું કેટલા ક ઈ નથી ક ને કેટલો કલર છે આખો ઈ કેટલો કલર છે થોડો તો આખો અને થોડો હોય તો આખો અને થોડો નહીં થોડો અને આખો જોઈએ એટલે સિક્વન્સ ખોટી છે એટલે પણ શું થશે ખોટું હવે એના પછીનું વાક્ય કેટલાક ડ અ નથી તો ડ ને કેવો કલર છે આખો અને અ ને કેવો કલર છે થોડો આખો અને થોડો હોય તો ખોટું ગણાય થોડો અને આખો હોય તો સાચું ગણાય કેટલાક ડ બ નથી ડ ને આખો કલર છે બને આખો કલર છે એટલે આ શું થશે સાચું અને છેલ્લું કેટલાક ઈ ક નથી કેટલાક ઈ ક નથી ઈ ને કેટલો કલર છે થોડો અને ક ને કેટલો કલર છે આખો થોડો અને આખો હોય તો શું થાય સાચું વચ્ચે કાંટા પણ છે ડન છે બાળકો તો આ શું થશે સાચું ચલો લઈશું નેક્સ્ટ હવે આપણે કરશું કાયદેસર પૂછાયેલા પ્રશ્નો આ બધા ક્વેશ્ચન બેન્કિંગ એક્ઝામમાં પૂછાયેલા છે ડન શું યાદ રાખવાનું તો કે કોઈ નથી કોઈ નથી એના માટે શું જોઈએ આખો અને આખો અને વચ્ચે શું જોઈએ કાંટા કેટલાક નથી એના માટે શું જોઈ કેટલાક નથી માટે આખો અને આખો અથવા થોડો અને આખો બસ આટલું યાદ રાખવાનું છે અને છે વાળા વાક્યોમાં શું કરવાનું આકૃતિ બસ થઈ ગયું આકૃતિ પ્રમાણે સાચું તો સાચું અને ખોટું તો ખોટું બસ આટલી વસ્તુ તમારે કરવાની થાય છે કરશું હવે ચલો પેલું કેટલાક હરીફ દુશ્મન છે હવે આકૃતિ દોરું છું જોજો કેટલાક હરીફ કેટલાક હરીફ શું છે દુશ્મન છે થઈ ગયું હવે આગળ કોઈ દુશ્મન મિત્ર નથી એટલે આ દુશ્મન છે તો મિત્ર એનાથી દૂર આવશે વચ્ચે કાંટા આવશે દુશ્મનને કલર આવશે અને મિત્રને કલર આવશે ડન હવે આગળ કેટલાક મિત્રો અજાણ્યા છે એટલે મિત્રનો થોડોક ભાગ સેમાં છે અજાણ્યામાં આ આકૃતિ થઈ ગઈ થઈ ગયું હવે પેલું વાક્ય કેટલાક હરીફ મિત્રો નથી હરખુઆ કેટલાક હરીફ મિત્રો નથી તો હરીફ ને કેટલો કલર છે હરીફ ને કેટલો કલર છે થોડો પછી મિત્રો મિત્રોને કેટલો કલર છે આખો અને વચ્ચે શું છે કાંટા થોડો અને આખો હોય તો કોઈ કેટલાક નથી સાચું તો આ શું થશે સાચું થઈ ગયું કે નહીં હવે બીજું બધા અજાણ્યા મિત્રો છે આ કયું વાક્ય છે વાળું છે વાળા વાક્યનો જવાબ કઈ રીતે આપવાનો જોઈને જોઈને આપવાનો ચલો બધા અજાણ્યા મિત્રોની અંદર છે નથી એટલે આ શું થશે ખોટું થઈ ગયું ડન છે ચલો જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર કોઈ ડિઝાઇન ફેશન નથી એટલે આ છે ડિઝાઇન કોઈ ડિઝાઇન શું નથી ફેશન નથી

કેટલીક ડિઝાઇન કાયમી છે કયું વાક્ય છે છે વાળું વાક્ય જોઈન જવાબ આપો કેટલીક ડિઝાઇન કાયમી છે આ કેટલીક ડિઝાઇન છે અંદર છે નથી તો શું કરવાનું પ્રેમથી ખોટું એને ભલે ખોટું લાગતું પણ આપણે ખોટું કરી દેવાનું કોઈના મોઢામાં નહીં જોવાનું બીજું વાક્ય કોઈ ફેશન કાયમી નથી પેલું નામ શું છે ફેશન તો ફેશન આખો કલર છે અને બીજું નામ શું છે કાયમી કાયમીને કલર નથી અને વચ્ચે કાંટાઈ નથી એટલે આ શું થશે સીધે સીધું ખોટું બસ આટલું જ યાદ રાખવાનું કોઈ નથી માટે બે ને ફૂલફૂલ કલર હોવો જોઈએ કેટલાક નથી માટે ફૂલ ફૂલ ચાલે અને થોડો ફૂલ ચાલે ડન છે ચલો ફૂલ ફૂલ અને થોડો ફૂલ લઈશું નેક્સ્ટ ચલો એના પછીનો ક્વેશ્ચન બધા પેઇન્ટ રંગ છે બધા પેઇન્ટ શેની અંદર છે રંગની અંદર છે ડન છે પછી બધી સાઈ પેઇન્ટ છે એટલે બધી સાઈ શેની અંદર છે

કેટલાક અભિનેતા આ કેટલાક અભિનેતા છે ઈ શેની અંદર આવશે નર્તક ની અંદર ડન આગળ જોઈશું બધા નર્તક સંગીતકાર છે બધા નર્તક નર્તક શેની અંદર આવશે સંગીતકાર અને કોઈ સંગીતકાર ચિત્રકાર નથી તો આ સંગીતકાર છે તો ચિત્રકાર ક્યાં આવશે બાળકો અલગ નથી એટલે વચ્ચે શું આવશે કાંટા અને કોને કોને કલર કરવાનો જેના વચ્ચે ના પાડી છે એટલે સંગીતકાર અને ચિત્રકાર તો સંગીતકારને આખે આખો કલર કરી દેવાનો એવી જ રીતે ચિત્રકારને પણ આખે આખો કલર કરી દેવાનો હવે મેં સંગીતકારને કલર કર્યો તો નર્તકની કલર ચોંટી ગયો અને આ કોણ જે અભિનેતા એને જુઓ થોડોક કલર ચોંટી ગયો હવે લઈશું પેલું કેટલા ચિત્રકાર અભિનેતા છે આ કયું વાક્ય છે 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 એટલે જોઈને જવાબ આપવાનો ચિત્રકાર અભિનેતા એલાઉ એલાઉ નથી એટલે આ શું થશે ખોટું બીજું કોઈ ચિત્રકાર નર્તક નથી કોઈ નથી એટલે બંનેને ફૂલ ફૂલ કલર હોવો જોઈએ ચિત્રકારને ફૂલ કલર છે હાથ છે નર્તકને ફૂલ કલર છે હાથ છે તો આ શું આવશે સાચું અંબે મત માન ને ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કેટલીક વહેલ સસ્તન પ્રાણીઓ છે આ શું છે વહેલ છે ને કેટલીક વહેલ શું છે સસ્તન પ્રાણી છે આ થઈ ગયું બીજું કોઈ સસ્તન પ્રાણી જંતુ નથી એટલે જંતુ એનાથી અલગ થશે આ થઈ ગયું જંતુ સસ્તન ને કલર આવશે અને એવો ને એવો કલર કેને આવશે જંતુ ડન છે હવે આગળ લઈશું બધા જંતુઓ પતંગ છે આ બધા જંતુ શેની અંદર છે પતંગની અંદર ડન છે કલર સમજીએ વેલને થોડો કલર છે સસ્તનને પૂરો કલર છે જંતુને પૂરો કલર છે અને પતંગને સાહેબ જીરીક કલર છે ડન હવે પેલું વાક્ય કેટલાક જંતુઓ આ ઓછામાં ઓછા વાંચવું નહીં હો કેટલાક એટલે એ ઓછા જ થાય કેટલાક પતંગ જંતુ છે કયું વાક્ય છે છે છેનો જવાબ જોઈને આપવાનો ચાલો જોઈન જવાબ આપો જોઈને કેટલાક પતંગ જંતુની અંદર છે હા છે તો આ શું થશે સાચું બીજું વાક્ય બધા સસ્તન પ્રાણીઓ પતંગ છે આ બધાય સસ્તન પતંગની અંદર છે નથી એટલે આ શું થશે ખોટું ચલો જઈશું આગળ નેક્સ્ટ કોઈ ફળ શાકભાજી નથી તો હું અહીંયા કરીશ આ મારું ફળ છે આ તમારી શાકભાજી છે વચ્ચે કાંટા આવશે અને ફળ અને શાકભાજીને ફૂલ કલર આવશે ઠપ કરી દીધો હવે આગળ બધા બટેટા બટેટા શાકભાજી શાકભાજી છે છે લો લેતા તો બટેટા શેની અંદર આવશે શાકભાજીની અંદર એટલે બટેટાની કલર ચોંટી ગયો કેટલાક ફળ સફરજન છે કેટલાક ફળ સફરજન છે લો થઈ ગયું થઈ ગયું કે નહીં હવે શું કીધું છે કોઈ ફળ બટેટા નથી કોઈ નથી વાળું વાક્ય તો જ સાચું પડે જો બંનેને કલર હોય વચ્ચે કાંટા હોય ફળને કલર છે હા હા ફૂલ ફૂલ કલર કલર બટેટાને છે 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 અને વચ્ચે શું કાંટા એટલે આ શું થશે સાચું બોલો પતી ગયો આમાં કાંઈ વિચારવાનું નથી બીજું કેટલાક સફરજન ફળ છે કેટલાક સફરજન ફળ છે ને તો આ શું થશે સાચું આ કોપી નથી હો જોઈ લેજો ઉલટું છે તો શું આવશે અહિયાં બંને સાચા નેક્સ્ટ કેટલીક સાયકલ બાઈક છે તો આ કરશું કેટલીક સાયકલ શું છે બાઇક હવે કોઈ ફૂલ નથી એટલે શું આવશે ફૂલ એનાથી દૂર આવશે આવશે બાઈક ને કલર આવશે અને ફૂલ ને કલર આવશે થઈ ગયું હવે આગળ બધા ફૂલ બકરીઓ છે લો લેતા જાઓ બધાય ફૂલ એની અંદર છે બકરીની થઈ ગયું હવે પેલું કોઈ બકરી સાયકલ નથી આ કોઈ નથી વાળું તો જ સાચું પડે જો બકરી અને સાયકલ બે ને પૂરા કલર ચોટેલા હોય બકરીને પૂરો કલર છે નથી તો સાયકલ બાજુ જોવા જ નહીં જવાનું સીધું શું કરી દેવાનું ખોટું હવે આ કેટલાક ફૂલ સાયકલ છે વાળું છે તો જોઈને જવાબ આપો કેટલાક ફૂલ સાયકલ છે ભાઈ આ ફૂલ છે ને સાયકલ છે રિલેશન છે નથી તો આ શું થશે ખોટું ડન છે ચલો લઈશું નેક્સ્ટ બધા પડદા ઓશિકા છે કોઈ ઓશિકુ ગાદલું નથી કલર આવશે અને બીજો કલર આવશે ગાદલાને હવે આગળ કેટલાક ગાદલા પલંગ છે તો કેટલાક ગાદલા ક્યાં જશે પલંગમાં અને બધા પલંગ શેમાં જશે સોફામાં આવડું લાંબુ તમને નહીં આવે પણ તમે આઈ કરી શકશો ડં છે હવે પેલું વાક્ય કયું છે કોઈ નથી કોઈ નથી ક્યાં હાચવું પડે તો કે બેયને આખો આખો કલર હોય પલંગને તો આખો કલર છે ઓ શીખું ક્યાંય ગયું હર્યું નહીં આ શું હતું આ પડદા હતા સોરી હો આ પડદા હતા અને આ શું છે પલંગ હા ને ફરીથી લઈએ કોઈ પલંગ ઓશીકું નથી એટલે પલંગને ઓશિકા ને આખો કલર હોવો જોઈએ પલંગને આખો કલર છે નથી એટલે આ શું કરવાનું ખોટું ડન બીજું કેટલાક ગાદલા સોફા છે આ મારા ગાદલા છે ને તમારો સોફો છે જો આ ગાદલા છે અને આ સોફો છે થોડોક ભાગ કોમન છે એટલે આ શું થશે સાચું ડન લઈશું નેક્સ્ટ બધા ફળ પાંદડા છે તો આ બધાય ફળ શેની અંદર આવશે પાંદડાની કેટલાક પાંદડા વૃક્ષ છે એટલે કેટલાક પાંદડા ક્યાં જશે વૃક્ષમાં અને કોઈ વૃક્ષ ઘર નથી એટલે વૃક્ષ અને ઘર દૂર દૂર આવશે વચ્ચે કાંટા આવશે વૃક્ષને કલર થશે અને ઘરને પણ કલર થશે હવે મેં અહીંયા વૃક્ષને કલર કર્યો તો પાંદડાને થોડો કલર ચોટી ગયો ફળને કોઈ કલર આઈડો નથી હવે પેલું કેટલાક ઘર ફળ છે જોઈને જવાબ આપવાનો કેટલાક ઘર ફળ છે નથી એટલે આ શું થશે ખોટું કેટલાક વૃક્ષ ફળ છે આ વૃક્ષ છે ના ફળ છે કોઈ રિલેશન નથી એટલે આ પણ થશે ખોટું લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ સમજાય છે ખાલી સીધો સાધો નિયમ યાદ રાખવાનો છે છે વાળા તારણનો જવાબ આકૃતિ જોઈને આપવો કોઈ નથી તો બંનેને આખા આખા કલર જોઈ કેટલાક નથી તો આખો આખો કલર ચાલે અને અડધો આખો કલર ચાલે આટલું યાદ રાખવાનું છે અને આને જોઈ જોઈને જવાબ આપવાનો છે ડન છે ચલો બધા અક્ષર કાળા છે બધા અક્ષર કાળા છે બધા કાળા વાદળી છે બધાય બધા શું છે વાદળી છે અને કોઈ વાદળી લીલો નથી એટલે વાદળી અને લીલા વચ્ચે કાંટા આવશે બંને અલગ અલગ શેને કલર થશે વાદળીને જુઓ મેં આ રીતે વાદળીને કલર કર્યો અને અહીંયા કોને કલર કર્યો લીલાને વાદળીને કલર કર્યો તો કાળાને અને અક્ષર કલર ચોંટી હવે પેલું કોઈ અક્ષર લીલો નથી શું વાક્ય છે કોઈ નથી તો અક્ષર અને લીલો બંનેને ફૂલ ફૂલ કલર છે તો શું આવશે આ સાચું મોટા ભાગના વાદળી કાળા છે મોટા ભાગના એટલે કેટલાક કેટલાક વાદળી કાળા છે કેટલાક વાદળી કાળા છે હાથ છે બાર થી અંદર જઈએ તો શું આવે સાચું તો અહીંયા જવાબ શું આવશે બંને સાચા ચલો નેક્સ્ટ બસપતિ તો મેં તમને અહીંયા પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા કરાય લગભગ સત્તર અઢાર જેવા ક્વેશ્ચનનું સોલ સોલ્યુશન કરાવ્યું છે તમે ખાલી એટલું જ યાદ રાખો કે છેવાળા વાક્યોનો જવાબ આકૃતિ પ્રમાણે આપવાનો છે અને કોઈ નથી તો કે બેને ફૂલફૂલ કલર હોય તો કોઈ નથી સાચું બાકી ખોટું કેટલાક નથી માટે ફૂલફૂલ કલર હોય તોય સાચું અને થોડો અને ફૂલ કલર હોય તોય સાચું બાકી ખોટું આટલી વસ્તુ યાદ રાખશો એટલે હું નથી માનતો કે તમને સિલોક્સમાં એક પણ ક્વેશ્ચન ખોટો પડતો ખાલી આટલી જ ચોકસાઈ રાખવાની છે અહીંયા મેં જે કંઈ તમને ભણાવ્યું છે જે કંઈ પ્રશ્નો છે જે કાંઈ વસ્તુ નિયમો છે એ દરેક વસ્તુ મેં ટાઈપ કરેલી છે એ સીધે સીધો આ આખે આખી પીડીએફ હું આપણી ટેલિગ્રામ ચેનલ ભેંસકી પાઠશાળા ઉપર મૂકી દઈશ તો તમારે જોઈતી હોય તો ભેંસકી પાઠશાળા ચેનલ ઉપરથી તમને મળી જશે ન જોડાયા હોય તો આ ચેનલ છે એના ઉપર તમે જોડાઈ જજો તો મિત્રો અત્યાર સુધી તમે લાઈવ હતા વિડીયો જોયો તમને મજા આવી અને હજી તમે લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી અને હા મિત્ર મંડળમાં બીજા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયોની લેન્ક જો વિડીયો તમને ગઈમો હોય તો અવશ્યપણે શેર કરજો સિમ્પલ સીધી સાદી ભાષામાં મેં તમને કલર કરતા શીખવાડ્યું અને કલર કરી અને કેવી રીતે જવાબ અપાય એ પણ તમને શીખવાડ્યું જો તમને હજી ન સમજાણું હોય તો બીજી એક વખત ત્રીજી વખત વિડીયો શાંતિ શાંતિથી જોઈ અને પછી નક્કી કરજો કે તમને કેટલું સમજાણું અને પછી તમે કોઈ પણ પ્રકાશનની બુક પકડી અને એના જવાબો આપવાની ટ્રાય કરજો એને કોઈ પણ રીતે સમજાવવું હોય તમે ને માત્ર આટલી રીતે જવાબ આપવાની ટ્રાય કરજો તમારો એક પણ જવાબ ખોટો નહીં પડે તો મળીએ ફરીથી આવાના આવા કોઈ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે